नमस्कार मित्रों, आज आप 720 नो कॉपर वायर नो स्ट्रेट जॉइंट जोवाना छे। तो स्ट्रेट जॉइंट माटे आपणे जरूरी साधन सामग्री जेवी के वायर स्ट्रीपर, कॉम्बिनेशन प्लायर, कॉटन वेस्ट, इलेक्ट्रिशियन नाइफ नी जरूरियात उभी थती होय छे अने एना द्वारा आपणे उपयोग करी शकता होय छे। अहींया आपणे 720 नो कॉपर वायर जॉइंट देखाय छे। सौप्रथम 200 mm ना वायरना मापना आपणे बे टुकड़ा कटिंग करीशुं। कटिंग कर्या बाद बन्ने टुकड़ा एक सरखा मापना कटिंग करीशू वायर स्ट्रीपर नी मदद थी। त्यार बाद कॉटन वेस्ट ना कापड़ नी मदद थी आपड़े याने सीधू करीशू, स्ट्रेट बनावीशू जॉइंट ने। त्यार बाद 100 mm नो कटिंग मारीशू। 100 mm एटले के 10 cm, 200 mm एटले के 20 cm। आ रीते वायर स्ट्रीप कर्या बाद बीजा वायर ने आपणे स्ट्रीपिंग माटे उपयोग में लईशुं। अहीं आपणे माप ए रीते लईशुं के 100 mm नो वायर नो इन्सुलेशन छोल्या पछी एनी अंदर 4 mm नो ट्विस्टिंग करीशुं, जेना माटे सौ प्रथम माप लईशुं आपणे। 4 mm नो 4 mm एटले के 40 mm नो ट्विस्टिंग कर्या बाद 40 mm નું ટ્વિસ્ટિંગ કર્યા બાદ બીજા વાયરમાં 40 mm નું ટ્વિસ્ટિંગ કરીશું। ત્યારબાદ ઉપરના જે 60 mm છે એના વાયરને સીધા કરીશું। સીધા કરવાનું મુખ્ય કારણ, સ્ટ્રેટ જોઈન્ટ બનાવવા માટે એકબીજાની અંદર વાયર બેસાડવા માટે આપણે એ તમામ સાતે સાત સ્ટ્રેન્ડને સીધા કરીશું। 720 નો વાયર હોવાના કારણે 7 સ્ટ્રેન્ડને જેવી રીતે સીધા કરીશું, ત્યારબાદ જે 6 સ્ટ્રેન્ડની આપણને જરૂરિયાત છે, જ્યારે 7મા સ્ટ્રેન્ડને આપણે કટિંગ કરીશું। આ કટિંગ કરતી વખતે ખાસ સાવચેતી એ રાખવાની કે એક સાથે 2 સ્ટ્રેન્ડ કપાઈ ન જાય। ઓકે, આ રીતે એક અને પછી બીજો વાયરનો આપણે 6 વાયર બનાવીશું અને એક એક સ્ટ્રેન્ડને કટ કરીશું। ઓકે, અહીંયા આપણે બીજા વાયરનું કટ કરીશું। ઓકે, સારી રીતે કટ થઈ ગયા બાદ બંનેને આ રીતે પોઝિશનમાં ગોઠવવા પ્રયત્ન કરીશું। પોઝિશનમાં ગોઠવાયા બાદ આપણે 6 છેડાને વારાફરતી એકબીજા ઉપર વળ ચડાવીશું, જે તમને અહીંયા પ્રેક્ટિકલ દરમિયાન દેખાઈ રહ્યું છે। વારાફરતી વળ ચડાવતી વખતે ખાસ એ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે કોઈ વાયર આપણા હાથની અંદર લાગી ન જાય, અને બીજા નંબરની અગત્યની બાબત એ છે કે કોઈ વાયરનું સ્ટ્રેન્ડ કટ ના થઈ જાય। એક બાજુ આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરીશું વાયરનું ટ્વિસ્ટિંગ, અને બીજી બાજુ એન્ટી ક્લોકવાઇઝની અંદર વાયરનું ટ્વિસ્ટિંગ કરીશું। તો સૌ પ્રથમ આપણે ક્લોકવાઇઝ વાયરનું ટ્વિસ્ટિંગ કરી રહ્યા છીએ, તો 6 સ્ટ્રેન્ડને વારાફરતી આપણે રોટેટ કરીશું। સાતવીસનો જે જોઈન્ટ હોય છે મિત્રો, એ બહુ મજબૂત જોઈન્ટ હોય છે, જે અલગ અલગ જગ્યાએ વાયરના જોઈન્ટિંગની અંદર ઉપયોગ થતો હોય છે, જેની અંદરથી કરંટનો જે લીકેજ હોય છે મિનિમમ થાય છે, અને વાયરનું જે જોઈન્ટ હોય છે એ ઘણું મજબૂત હોય છે। અહીંયા આપણને સરળતાથી દેખાય છે 6 જોઈન્ટ વ્યવસ્થિત 6 વાયર આપણે એક ક્રમશઃ ગોઠવ્યા બાદ વારાફરતી એને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે રીતે રોટેટ કરીશું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, પછી સામેની સાઈડે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં। 200 mm નું માપ એટલે 200 mm એટલે 20 cm થાય। ત્યારબાદ આપણે 10 cm ટુકડો કટ કરીશું, એની અંદરથી 4 cm ટ્વિસ્ટિંગ કરીશું, અને ત્યારબાદ 6 cm આપણે એકબીજાની અંદર વાયરો પરોવીશું। અત્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર એક સાઈડે ટ્વિસ્ટિંગ ચાલી રહ્યું છે।
હવે બીજી સાઈડે આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ટ્વિસ્ટિંગ કરીશું અને વાયરને વળ ચડી જાય અને જે છેલ્લો વાયરનો જોઈન્ટ રહેશે ત્યાં આપણે પકડ વડે દબાવી દઈશું અને પછી જોઈન્ટની મજબૂતાઈ ચેક કરીશું। વાયરને જ્યારે આ રીતે આપણે જોઈન્ટ બનાવતા હોઈએ ત્યારે વાયરના જે છેલ્લા છેડા હોય છે એને આપણે છેડાને પણ વાળીને રાખતા હોઈએ છીએ, કારણ કે જ્યારે જોઈન્ટનું પ્રેક્ટિકલ ચાલતું હોય ત્યારે એ પ્રેક્ટિકલ દરમિયાન વાયરના છેડા ઇન્સ્યુલેશનમાંથી નીકળવાની શક્યતા, નાનો વાયર હોવાના કારણે શક્યતાઓ રહેલી છે। તો એ ન થાય એ હેતુસર આપણે પ્રયત્ન એવો કરીશું કે છેલ્લા બે છેડા ઉપરનું 10 સેન્ટીમીટરનું જોઈન્ટ ઉતારતી વખતે વાળી દઈશું। એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર જોઈન્ટ લગાવી રહ્યા છીએ। જોઈન્ટ થઈ ગયા પછી આવું જોઈન્ટ દેખાશે। જેટલો પણ માઇક્રો ટ્વિસ્ટિંગ આપણે કરીશું એટલો જોઈન્ટ વધારે સારું લાગશે અને આ સાર વધારે પ્રમાણમાં પ્રેક્ટિસથી સારો જોઈન્ટ બનશે। જય હિન્દ મિત્રો।